આગળ દાખલા નંબર 3 માટે એમાં તમારે જાતે સાદુરૂપ આપવાનું છે. આગળની જેમ જ એ બી સી અને ડી ચાર બિંદુ આપેલા છે, તો આમાં તમારે ચારે બાજુઓના વર્ગ શોધી નાખવાના. એ બી સ્ક્વેર, બી સી સ્ક્વેર, સી ડી સ્ક્વેર અને એ ડી સ્ક્વેર બંને વિકર્ણ શોધી નાખવાના, એ સી સ્ક્વેર અને બી ડી સ્ક્વેર. અને હવે એમાં તમે સાદુરૂપ આપશો એટલે સામ સામેની બાજુના વર્ગ તમને સરખા મળશે, પણ વિકર્ણના વર્ગ તમને સરખા મળશે નહીં. એટલે એના વર્ગમૂળ અહીંયા લખી દેવાના, એ બી બરાબર સી ડી, બી સી બરાબર એ ડી, એ સી ડઝ નોટ ઇક્વલ ટુ બી ડી. ટૂંકમાં સામસામેની બાજુઓ સરખી છે પણ વિકર્ણો સરખા નથી તો એ કયો ચતુષ્કોણ કહેવાય? સમાંતર. ધારો કે સામસામેની બાજુઓ સરખી હોય અને વિકર્ણ પણ સરખા મળે તો લંબચોરસ કહેવાય, પણ અહીંયા વિકર્ણ સરખા નથી એટલે જવાબમાં લખવાનું કે એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. ગણતરી કરીને આ છેલ્લે 3 વાક્ય લખી નાખવાના. દાખલા નંબર 7 માટે જુઓ. દાખલા નંબર 7ની અંદર તમને આપ્યું છે કે 2-5 એને એ કહી દેવાનું, -2-9 એને બી કહી દેવાનું. આ બંને બિંદુથી સમાન અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ. હવે જો એક્સ અક્ષ પર આપણે માહિતીની શરૂઆતમાં કીધેલું કે કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પર ક્યારે મળે? કે જ્યારે એનો વાય યામ કેવો હોય? 0. કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પર ક્યારે મળે? કે જ્યારે એનો વાય યામ કેવો હોય? 0. મારે બિંદુ પી શોધવો છે, તો પીના યામ શોધવા માટે 1ની કિંમત તો મળી ગઈ. એક્સ અક્ષ પર એટલે વાય આમ તો 0 મળી ગયો, તો બાકી શું રહ્યું? હવે એક્સ, મારે ખાલી હવે એક્સ શોધવાનો છે. તો એક્સ શોધવા માટે અહીંયા વાક્ય જે આપ્યું છે પ્રમાણે ગોઠવવાનું કે બિંદુ પી એ અને બિંદુ પી બી થી સમાન અંતરે છે. જો પી થી એ અને પી થી બી બંનેનું અંતર સમાન હોય તો શું લખાય? પી એ બરાબર પી બી. બંને બાજુ વર્ગ કરી નાખો, પી એ સ્ક્વેર બરાબર પી બી સ્ક્વેર. બંને બાજુ વર્ગ કર્યા પછી સૂત્ર પ્રમાણે ગોઠવવાનું, એક્સ વન માઇનસ એક્સ ટુ. એક્સ વન એટલે એક્સ, એક્સ ટુ એટલે 2, એક્સ માઇનસ 2નો વર્ગ. વાય વન માઇનસ વાય ટુ, વાય ટુ એટલે 0, સૂત્ર સોરી વાય વન એટલે 0, સૂત્ર પ્રમાણે માઇનસ આવે, પણ વાય ટુની કિંમત માઇનસ છે એટલે +5 કૌંસની બહાર વર્ગ. એના પછી પી બી સ્ક્વેર, એક્સ વન એક્સ, સૂત્ર પ્રમાણે એક્સ ટુની કિંમત -2 છે, પણ વચ્ચે માઇનસ માઇનસ +2 કૌંસની બહાર વર્ગ, વચ્ચે પ્લસ તો ખરી જ. વાય વન એટલે 0 અને વાય ટુ એટલે 9, 0-9 કૌંસની બહાર વર્ગ. હવે જો કૌંસની બહાર વર્ગનું વર્ગ પ્રમાણે વિસ્તરણ કરવાનું, તમે ધોરણ 8થી ભણતા હો છો, એ વર્ગ વત્તા 2AB વત્તા બી વર્ગ, કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. તો જો અહીંયા પહેલાનો વર્ગ એક્સ વર્ગ, મધ્યમ પદને 2 વડે ગુણવાના એટલે બંનેને 2 વડે ગુણો તો 2 × 2 = 4x, બી વર્ગ એટલે 2નો વર્ગ 4. અહીંયા 0 + 5 એટલે 5નો વર્ગ 25. આમાં પાછું કૌંસનો વર્ગ એટલે એક્સ વર્ગ, 2 કૌંસ કૌંસ એટલે બંનેનો ગુણાકાર 2 જોડે કરતા 4x અને 2નો વર્ગ 4. 0 માંથી 9 એટલે 9નો વર્ગ 81. બંને બાજુ જુઓ, હવે બરાબરની બંને બાજુ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર છે. ધારો કે આ એક્સ સ્ક્વેરનું ચિહ્ન પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે એક્સ સ્ક્વેર ઉડી જાય, આપણે ડાયરેક્ટ દૂર કરી નાખ્યા. એ રીતે +4 + 4 બરાબરની બંને બાજુ +4 + 4 પણ ઉડી ગયા. વધ્યું શું? -4x, અહીંયા +4x, આ +4x આ બાજુ આવે તો -4x, +25 આ બાજુ આવે તો 81 -25. માઇનસ માઇનસ પ્લસ એટલે 2નો સરવાળો -8x, 81 માંથી 25 એટલે 56. -8 ગુણાકારનું ભાગાકાર, 8 વડે ભાગો તો x બરાબર કેટલા? -7. હવે x ની કિંમત -7 મૂકી દો એટલે બિંદુ P ના યામ મળી જાય. P -7 અને y ની કિંમત તો 0 હતી જ એટલે P ઓફ -7 0. આગળ દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં એવું લખ્યું છે કે બિંદુ 2-3 એટલે બિંદુ નામ આપેલું છે P અને બીજો બિંદુ આપ્યો છે Q. પહેલો બિંદુ P, બીજો બિંદુ Q, આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 10. અત્યારે કે બધામાં આપણે અંતર શોધતા હતામાં અંતર આપેલું છે, તો બંને બિંદુ વચ્ચેનું અંતર 10. કયા બે બિંદુ? P અને Q. તો લખવાનું PQ બરાબર 10. અને હવે બંને બાજુ વર્ગ કરો એટલે PQનો વર્ગ બરાબર 10નો વર્ગ 100. રકમમાં સવાલ શું છે? Y શોધો. જો આ Y દેખાય છે એ Y આપણે શોધવાનો છે, પણ Y શોધવા માટે રીત આપણે જેમ કરતા હતા એમ જ. PQ સ્ક્વેર એટલે અંતરનું સૂત્ર, X1ની જગ્યાએ 2, X2ની જગ્યાએ 10, 2-10 કૌંસની બહાર વર્ગ.
પછી વાય વન માઇનસ વાય ટુ, વાય વન એટલે માઇનસ ત્રણ, સૂત્ર પ્રમાણે માઇનસ, અને વાય ટુની જગ્યાએ વાય, કૌંસની બહાર વર્ગ બરાબર સો. હવે બેમાંથી દસ માઇનસ કરો તો માઇનસ આઠ, માઇનસ આઠનો વર્ગ ચોસઠ. અહીંયા કૌંસની બહાર વર્ગ છે એટલે વર્ગ પ્રમાણે વિસ્તરણ કરવાનું. જો આ રીતે કૌંસનો વર્ગ માઇનસ બે કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ, અહીંયા પણ પ્લસ જ મૂકીએ કારણ કે માઇનસ અંદર મૂકી દઈએ. જુઓ આ રીતે માઇનસ ત્રણ, અહીંયા માઇનસ ત્રણ, માઇનસ વાય, માઇનસ વાય. તો બોલો માઇનસ ત્રણનો વર્ગ નવ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ, ત્રણ દૂ છ વાય, અહીંયા માઇનસ વાયનો વર્ગ એટલે વાય વર્ગ, અને સો બરાબરની ડાબી બાજુ આવે એટલે માઇનસ સો બરાબર ઝીરો. ગોઠવણી કરો, વાય સ્ક્વેરના વાય સ્ક્વેર પ્લસ છ વાયના પ્લસ છ વાય, અહીંયા ચોસઠ વત્તા નવ તોતેર, તોતેરમાંથી સો માઇનસ કરો એટલે કેટલા આવશે માઇનસ સત્યાવીસ. અને હવે આગળ ભણી ગયા ચેપ્ટર નંબર બે બહુપદી, સત્યાવીસના ભાગ પાડો કે માઇનસ કરતા છ મળે. પહેલું પદ બે વખત વાય સ્ક્વેર, વાય સ્ક્વેર સત્યાવીસના ભાગ, નવ તરી સત્યાવીસ, નવ તરી સત્યાવીસ, મધ્યમ પદ પ્લસ છે એટલે મોટાને પ્લસ નાનાને માઇનસ. વર્ગ્યો વાય ગયો એટલે વાય પ્લસ નવ આવી ગયા, વર્ગ્યો વાય ગયો એટલે વાય માઇનસ ત્રણ આવી ગયા. બંનેને અલગ અલગ ઝીરો આપો તો પ્લસ નવ સામે જાય તો માઇનસ, માઇનસ ત્રણ સામે જાય તો પ્લસ. આપણે ખાલી આમાં વાય જ શોધવાના હતા, વાયની કિંમત મળી ગઈ.